मुझने बफोर मास अंधारी रात मास रह जो संगात मारा हे प्रभु तुम्हारा है प्रभु रह जो संग।
रहजो संगा तुम्हारा है प्रभु, रहजो संगा तुम्हारा है हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग।
बादशाह तुम ही हो, करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे ही गुणगान। हा 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 हालेलुया, 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 हा 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 हालेलुया,
નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. પ્રભુની સંગતમાં આપણે બાઇબલ અભ્યાસ માટે મળ્યા છે, ત્યારે ઈશ્વરનો ખાસ આભાર માનીએ છીએ. આજનો શાસ્ત્ર અભ્યાસ લુકની સુવાર્તા 18 અધ્યાય અને 9-18 કલમ વાંચવામાં આવી, અને એમાં ખાસ લુકની સુવાર્તા એ લુક પોતે લખે છે. લુક એ પોતે વૈદ પણ છે, અને લુક એ પ્રભુ શ્રી કૃષ્ણના 12 શિષ્યોમાંનો એક શિષ્ય પણ આપણને જોવા મળે છે. આ બાબત ઈસુ છેલ્લા સમયે વાત કરે છે, જે પ્રભુનું મૃત્યુ થવાનો હતો એ અગાઉની વાત અહીંયા આગળ આપણને કરવામાં જોવા મળે છે. પ્રાર્થના એટલે કે એકબીજા સાથેની વાતચીત છે. પ્રાર્થના આપણે એકબીજા સાથેની વાતચીત છે, અને ઈસુ સાથેની વાત કરવી એ બહુ જરૂરી છે, અને માટે પ્રાર્થના દ્વારા આપણે ઈશ્વરની સાથે વાતચીત કરી શકીએ છીએ. પ્રાર્થના એટલે આપણા હકની તથા જીવન જરૂરિયાતની વસ્તુ અંગેની આપણી ઈચ્છાઓ પ્રભુ પાસે લઈ જવાની વાત આવે છે. દરરોજની જરૂરિયાત છે, આપણા જે કાર્યો છે, આપણી જે માંગણી છે, એ બધી જ બાબતોને
ઈશ્વરની પાસે લઈ જવાની વાત આવે છે અને ચોક્કસ મારી ને તમારી પ્રાર્થના એ પ્રભુ સાંભળે છે, એનો પ્રત્યુત્તર પ્રભુ આપે છે. અને આજે પ્રાર્થના એટલે કે માનવના જીવન માટે, આત્મિક બાબતોને માટે ઈશ્વર સાથે વાતચીત કરવાની બાબત આપણે જોવા માંગીએ છીએ. એમાં બે બાબત હું તમારી સમક્ષ લાવવા માંગુ છું. પ્રથમ જો બાબત હોય તો પ્રાર્થના ક્યારે કરવી જોઈએ. પ્રાર્થનાનો મહિનો ચાલે છે, અલગ અલગ જગ્યાએ બધા નાના નાના ગ્રુપમાં મળીને, મંડળીઓમાં, ઘરોમાં અને દરેક જગ્યાએ સંગતો ચાલી રહી છે. અને આજે આપણે એ પ્રાર્થનાની જરૂરિયાત છે અને એ પ્રાર્થનાને માટે આપણે એકત્રિત થયા છે. આ પ્રાર્થના પર્વ આખો મહિનો એ આશીર્વાદનો મહિનો રહ્યો છે. દરેક જગ્યાએ પ્રાર્થનાઓ કરવામાં આવી છે અને આજે પ્રાર્થના સંબંધે આપણે જોવા માંગીએ છીએ. ત્યારે પ્રથમ જે બાબત છે એ પ્રાર્થના ક્યારે કરવી જોઈએ, ચોક્કસ સમય આપણે ભાળવાની જરૂર છે. આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી પ્રાર્થના કરી શકાય છે, પણ પ્રભુ સાથે વાતચીત કરવા માટે ચોક્કસ સમયની જરૂરિયાત આપણને પડે છે. લુકની સુવાર્તા 18મા અધ્યાય અને 9મા વચનમાં કહે છે, સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયો થવું નહીં, થાકવો નહીં, હારવો નહીં. કારણ કે પ્રભુ સાથે આપણે વાત કરી રહ્યા છીએ, એ ઈશ્વર મારીને તમારી સાથે વાતચીત કરી રહ્યા છે. ઘણી બધી વખત આપણે માંગણી કરીએ છીએ અને એ માંગણી કદાચ પરિપૂર્ણ થતી નથી. આપણે થાકી જઈએ છીએ, પ્રાર્થના કરવાનું મૂકી દઈએ છીએ, પ્રાર્થના કરવાનું છોડી દઈએ છીએ, નિરાશામાં આવી જઈએ છીએ. પણ બાઇબલ મને ને તમને જણાવે છે કે મારીને તમારી પ્રાર્થના એ પ્રભુ ત્રણ રીતે સાંભળે છે. પ્રથમ જો જોઈએ તો પ્રાર્થના કરીએ અને તરત જ પ્રભુ એનો જવાબ આપણને આપી દેશે. પ્રાર્થના કરીએ એવો સમય હોય કે પ્રભુ આપણને તરત જ એનો જવાબ આપી દેશે. બીજી બાબત જે છે કે એ પ્રાર્થના થોડા દિવસો મહિનાઓ પછી એ પ્રાર્થનાનો જવાબ આપણને મળે છે. થોડા સમય જતો રહે, મહિનાઓ જતા રહે, દિવસો જતા રહે, પણ ત્યાર પછી આપણને એ પ્રાર્થનાનો જવાબ જોવા મળે છે. અને ત્રીજો જે બાબત છે તો કહે છે કે પ્રાર્થના ઘણા વર્ષો પછી એ પ્રાર્થનાનું પરિણામ આપણને જોવા મળે છે. પણ ચોક્કસ એટલું છે કે ઈશ્વર મારીને તમારી પ્રાર્થના એ ચોક્કસ સાંભળે છે. એક વિધવા સ્ત્રી પોતાના દીકરાને માટે પ્રાર્થના કરતી હતી અને તેણે લાંબા સમય સુધી એ પ્રભુની સાથે દલીલો કરી, પ્રભુની સાથે વાતચીત કરી, પ્રભુની સાથે સંબંધ બાંધ્યો, પ્રભુની સાથે ઓળખમાં આવી. અને ત્યારે કહે છે કે લાંબા સમય પછી એ વિધવાભાઈની પ્રાર્થના પ્રભુએ સાંભળી, એના દીકરાનું પરિવર્તન થયું, દીકરો એ પ્રભુમાં વિશ્વાસુ બન્યો અને સારી એવી આગેવાન લઈને એણે સેવા કરી. અને વાલાઓ ઈ શાસ્ત્ર 5મા અધ્યાય અને 3જી કલમમાં પ્રભુનું વચન મને અને તમને એમ કહે છે કે હે યહોવા, તો સવારમાં તો મારી પ્રાર્થના સાંભળશે, સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું રાખી રહીશ. સવારનો સમય મારા માટે, તમારા માટે, આપ સર્વને માટે એ ખૂબ જ શાંત સમય છે. સવારનો સમય એ બહુ જ શાંત સમય હોય છે અને વહેલી સવારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ચોક્કસ આપણું હૃદય એ આનંદિત થાય છે. બાઇબલમાં ઘણા બધા પ્રભુના સેવકો, અયુબ છે, ઇબ્રાહિમ છે, દાનિયેલ છે, ઘણા બધા સેવકો આપણે જોઈએ તો વહેલી સવારે પરોળી ઉઠીને એ પ્રાર્થના કરતા હતા અને આખો દિવસ એ પ્રાર્થના કરીએ. વહેલી સવાર થતાં પરોળીએ ઉઠીને આપણે પ્રાર્થના કરવાની જરૂર છે અને ચોક્કસ મારીને તમારી પ્રાર્થના એ પ્રભુ સાંભળે છે, એનો પ્રત્યુત્તર પ્રભુ મને ને તમને આપે છે. અને માટે પ્રાર્થના એ સાંજે કરી શકાય, સવારે કરી શકાય, બપોરે કરી શકાય, જ્યારે પણ સમય મળે ત્યારે આપણે એ પ્રાર્થના એ પ્રભુ સાથે વાતચીત કરી શકીએ છીએ. અને વાલાઓ, પ્રાર્થના કરવાની મારે ને તમારે ખૂબ જ જરૂર છે. આપણા દેશને માટે, આપણા સમાજને માટે, આપણા લોકોને માટે, આપણા કુટુંબોને માટે, જે ઘણા બધા કુટુંબો વિખરાઈ રહ્યા છે, દેશમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, દેશ આંધળધૂંધીમાં છે, દેશમાં ઘણા બધા એવા પરિબળો છે અને એના માટે હું ને તમે જવાબદાર છે. મારે તમારે પ્રાર્થના કરવાની જરૂર છે, મારે ને તમારે બાબતને લઈને ઈશ્વરને પાસે જવાની જરૂર છે. આજે પ્રાર્થના પર્વ તરીકે આખો મહિનો આપણે ઉજવી રહ્યા છીએ
ત્યારે ઘણા બધા લોકોએ એકઠા થઈને પ્રભુની પાસે માંગ્યું છે, પ્રભુની પાસે લઈ ગયા છે અને ચોક્કસ પ્રભુનો પ્રત્યુત્તર મને તમને આપશે. પ્રાર્થના એ મારે ને તમારે હર સમયે બાઇબલ કહે છે પ્રમાણે કે કાયર થવું નહીં, સર્વદા પ્રાર્થના કરવી, થાકવું નહીં, હારવું નહીં અને દરરોજે દરરોજ એ પ્રભુની સંગતમાં રહીને આપણે પ્રાર્થના કરવાની જરૂર છે. આપણે જોઈએ તો બાઇબલમાં દાનિયેલનું પુસ્તક એનો 6 અધ્યાય 10 વચનમાં એ દાનિયેલ દિવસમાં 3 વાર પ્રાર્થના કરતો હતો. કઈક એવી પરિસ્થિતિ હતી, કઈક એવી બાબતો હતી ને એના કારણે દાનિયેલ દિવસમાં 3 વાર એ મંદિર બની ફરીને એ પ્રાર્થના કરતો હતો. આપણને જોવા મળે છે કે દાનિયેલ એ પ્રાર્થનાવાદી વ્યક્તિ હતો, દાનિયેલ એ પ્રભુ તરફનું જીવન જીવતો હતો, દાનિયેલ એ પ્રભુ સાથે સંબંધ રાખતો હતો. બોલાવો, ઈશ્વરે મને ને તમને જીવન આપ્યું છે અને એ જીવન એટલા માટે આપ્યું છે કે દરેક વ્યક્તિ એ પ્રભુની સાથે વાત કરે. મનુષ્યને બનાવવાનો હેતુ એટલો જ હતો કે માણસ આ પૃથ્વી પર આનંદિત જીવન જીવે, પ્રભુની સાથે વાત કરે, પ્રભુની આજ્ઞાનું પાલન કરે અને આશીર્વાદો પ્રાપ્ત કરે. એના માટે ઈશ્વરે માણસને બનાવ્યો. ઘણી બધી વખત આપણે ઈશ્વર સાથે વાત કરવાની મળે છે, આપણા ઘરના કામમાં, નોકરીના કામમાં, બધા જ કામ આપણે રીચ્યા પચા રહીએ છીએ. ઈશ્વરનું વચન વાંચવાને બદલે, પ્રાર્થના કરવાને બદલે કદાચ આપણે આધુનિક સમયમાં ટીવીની પાછળ અથવા મોબાઈલની પાછળ આપણો સમય બગાડીએ છીએ. પણ આપણે યાદ રાખી કે આખો મહિનો પ્રાર્થના પર્વ તરીકે ઉજવવામાં આવ્યું છે અને આજે ઈશ્વર મારીને તમારી એ જ અપેક્ષા રાખે છે કે મારું બાળક એ મારી સાથે ક્યારે વાત કરે. વાલાઓ, મને અને તમને એક સારી તક મળી છે અને આ તક આપણે ઝડપવાની જરૂર છે, આ તકને આપણે ઝડપવાની જરૂર છે. ધાન્ય એ દિવસમાં 3 વાર એ પ્રાર્થના કરતો હતો. જ્યારે ઈશ્વર દ્વારા, ઈશ્વર એ પ્રાર્થના દ્વારા ઈશ્વર એ પરિસ્થિતિ બદલી નાખે છે. ધાન્ય જે કાર્યને માટે, જે પરિસ્થિતિને માટે પ્રાર્થના કરતો હતો અને ચોક્કસ દાનિયેલની પ્રાર્થના એ સાંભળવામાં આવી, એ દાનિયેલની પ્રાર્થના માન્ય કરવામાં આવી, ત્યાં પરિસ્થિતિ બદલાઈ ગઈ, કંઈક એવી બાબતો બની આપણે જોઈ શકીએ છીએ. ભલાઓ, મારે ને તમારે એ બાબત કરવાની જરૂર છે. મંડળીમાં કુટુંબો વિખરાઈ રહ્યા છે, મંડળીઓ તૂટતી ગઈ છે, મંડળીઓ દિવસે દિવસે લોકોની સંખ્યા ઘટતી જાય છે. એ જવાબદાર કોણ છે? હું અને તમે છે. અને એવા લોકોને માટે, મંડળ માટે, સમાજને માટે આપણે આગ્રહથી પ્રાર્થના કરીએ. ચોક્કસ એ પ્રભુ મારે તમારી પ્રાર્થના સાંભળે છે. લોકની સુવાર્તા 18:9-14 જે જણાવવામાં આવ્યું છે પ્રમાણે કે 2 માણસની વાત કરવામાં આવી છે, એ દાણી અને ફરોશી, આ 2 વ્યક્તિ છે એ પ્રાર્થના કરે છે, 2 ખ્રિસ્તી છે, પ્રભુના ઘરમાં જાય છે અને પ્રાર્થના કરે છે. ફરોશીની પ્રાર્થના આપણે જોઈએ તો ત્યાં કહે છે કે ફરોશી પોતે એમ કહે છે કે બીજાનો જેવો જુલમે અન્યાય બે બિચારી હું નથી. પ્રભુની આગળ એ ફરોશી એમ કહે છે કે બીજાનો જેવો જુલમે, બીજાનો જેવો વ્યભિચારી અન્યાય હું માણસ નથી. હું ને તમે કહેવા છે એ આપણે કોઈને કહેવાની જરૂર નથી, પ્રભુને ખબર છે. પ્રભુ મારા ને તમારા હૃદયના પારખનાર ઈશ્વર છે અને હું અને તમે કેવું જીવન જીવી રહ્યા છે એ ઈશ્વર જાણે છે. અહીંયા ફરોશી એ પોતાની જાતને અભિમાન તરીકે ઓળખાવે છે, પોતાની જાતને એ ખુલ્લી કરે છે અને એમ કહે છે કે હું બીજાનો જીવન નથી. એ પોતે ન્યાય ઠરવાને માં ઈચ્છી રહ્યો છે કે હું સારો માણસ છું, મારી પાસે બધું જ છે, હું બધી જ બાબતો કરું છું. પણ કદાચ આપણે વર્ષોથી પ્રભુના ઘરમાં આવીશ, પ્રાર્થનાઓ કરીએ છીએ પણ મારીને તમારી પ્રાર્થના કદાચ ઉપર ચાલી હોય, દેખાડો હોય. આજે ઈશ્વર ફરી એક તક મને અને તમને આપે છે. આપણે ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીએ, આપણા જીવનો આપણે પ્રભુની પાસે લાવીએ, આપણા જીવન પ્રભુના ચરણ આગળ મૂકીએ અને ત્યાર પછી એ ફરોશીની પ્રાર્થના અને ત્યાર પછી જે દાણીની પ્રાર્થના જોવા મળે છે અને ત્યાં એમ કહે છે કે દાણીની પ્રાર્થના એ પોતાની આંખો આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતા સાથે કુટીને કહ્યું કે હું પાપી માણસ છું. પ્રભુ દરેકના વિચારોને, દરેકના હૃદયને પ્રભુ જાણે છે.
ત્યાં આગળ જાણી પોતે પોતાની જાતને પ્રભુના આગળ ખુલ્લી કરે કે પ્રભુ હું પાપી છું, પોતાના પ્રભુ દેવને આગળ પોતાનું માથું નમાવી દઈશ, ઝુકાવી દઈશ, પ્રભુ એ પવિત્ર છે અને માટે એ પોતાનું માથું નીચું નમાવી દે પ્રાર્થના કરે છે. ત્યાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે એ છાતીપુટીને કહ્યું કે હું પાપી માણસ છું, પ્રભુની આગળ પોતાની જાતને ખુલ્લી કરે છે, માન આપે છે, નમ્ર બને છે. ભલાઓ હું ને તમે આપણે બીજાને આગળ વાત કરતા હોય ત્યારે આપણે કહીએ છીએ કે હું સારી વ્યક્તિ છું, હું દરરોજ પ્રાર્થના કરું છું, હું બધાને મદદરૂપ બનું છું, હું સંગતમાં આવું છું, હું આગેવાની આપું છું, પણ મારું ને તમારું જીવન કેવું છે એ પ્રભુ જાણે છે. ફરશીએ પોતે એવું વિચારતો હતો કે બહુ સારો માણસ, પણ પ્રભુ એ બાબત જાણતા હતા. પણ ત્યાં જ આપણને ધાણીની વાત આપણને જોવા મળે છે. એ ધાણી એ પ્રભુની આગળ નમ્ર બને છે, નમ્રથી એ પ્રાર્થના કરે છે અને પ્રભુ ચોક્કસ ભરીને તમારી પ્રાર્થના સાંભળે છે. આગળ આપણે જોઈએ ત્યાં કહે છે કે આપણે બીજા તરફ નહીં પણ આપણી જાતને તપાસી ફરોશી એ ધાણી તરફ જોઈને પ્રાર્થના. ધાણી આવો વ્યક્તિ છે પણ આપણે આપણી જાતને તપાસી બીજાને કેવા કરતા હું ને તમે કેવા છે આપણી જાતને આપણે તપાસી ચોક્કસ આપણે પ્રાર્થના કરીએ. ચોક્કસ મારી ને તમારી પ્રાર્થના એ આપણે બીજા તરફ નહીં પણ આપણે આપણી જાતને તપાસીએ. તપાસવાની જરૂર છે કે હું કેવા પ્રકારની પ્રાર્થના કરું છું, શું મારી પ્રાર્થના એ પ્રભુને યોગ્ય છે. ગવારો કરીએ છીએ, મતલબથી પ્રાર્થના કરીએ છીએ, દેખાડો કરીએ છીએ, ઢોળ કરીએ છીએ, શું કરીએ છીએ આપણે આજે આપણી જાતને પ્રભુને આપણે પ્રભુ સર્વ બાબતોમાંથી મને તમને બહાર ઈશ્વરને આગળ નમી જવાની વાત ધાણી આપણને શીખવી છે. શું આપણે કદાચ ઘણા બધા સમયથી પ્રાર્થનાઓ કરી રહ્યા છીએ, દેખાડો કરીએ છીએ, આજે ફરી પ્રભુ એક તક આપે છે કે આપણે પ્રભુને આગળ નમી જઈએ અને વિશ્વાસથી પ્રાર્થના કરીએ. બીજી જે બાબત હું તમને કહેવા માગુ છું એ તો પ્રાર્થના એ કેવી રીતે કરવી જોઈએ. પ્રાર્થના એ પવિત્ર આત્માની દોરવણી હેઠળ કરવી છે. આપણે દરરોજ બધા પ્રાર્થનાઓ કરીએ જ પણ પ્રાર્થના આપણે પ્રભુની દોરવણી માંગીએ. પ્રાર્થના એ આત્મિક દોરવણી આપણે માંગીને પ્રભુની સાથે વાતચીત કરીએ. અહીંયા જે દાખલા તરીકે સાદરાક મેશાક અને અબેદનગોની જે પ્રાર્થના છે તેમના માટે એક છેલ્લો સમય હતો, ત્યાર પછી તેમને અગ્નિની ભઠ્ઠીમાં નાખવાના હતા, છેલ્લી પળ હતી. અને ત્યાં કહે છે સાદરાક મેશાક અને અબેદનગો વિશ્વાસથી પ્રાર્થના કરે, પ્રભુના વિશ્વાસમાં મજબૂત રહ્યા અને એમ કહે છે કે અમારો જો દેવ અમને ના બચાવે તો પણ અમે રાજાએ બનાવેલી મૂર્તિની આગળ અમે ભજીશું નહીં, અમે નમીશું નહીં. એક વિશ્વાસને ખાતરી હતી કે અમારો ઈશ્વર ચોક્કસ અમને બચાવશે. સાદરાક અને મેશાક અને અબેદનગો જે વિશ્વાસથી પ્રાર્થના કરી અને એ છેલ્લો સમય એમના અગ્નિની ભઠ્ઠીમાં નાખવાનો સમય હતો, પણ એ સમયે આ ત્રણ પ્રભુના સેવકોની પ્રાર્થના પ્રભુએ સાંભળી, એનો પ્રત્યુત્તર પ્રભુએ તેમને આપ્યો. ભલાવો આજે મારો ને તમારો ઈશ્વર એવું છે, મારી ને તમારી પ્રાર્થના સાંભળવા માટે તૈયાર છે, આપણે એની સાથે વાત કરવા માટે તૈયાર રહેવાની જરૂર છે. તેણે પૂરા વિશ્વાસથી આગ્રહથી પ્રાર્થના કરી તેમનો અચાયબ જેવો બચાવ થયો. આગ્રહથી પ્રાર્થના કરી, વિશ્વાસથી પ્રાર્થના કરી અને કહે છે કે ક્યાં એમનો અજાગ્યો બચાવ થયો. ઈશ્વર એમને કાળજી લીધી, ઈશ્વર એમને સંભાળી લીધી, ઈશ્વરે તેમને ત્યાં બચાવી લીધા. ભલાઓ કદાચ ઘણી બધી વખત આપણે નાશ તરફ જઈ રહ્યા છીએ. હું ને તમે પ્રાર્થના નથી કરતા પણ મારા ને તમારા માટે કેટલા બધા લોકો પ્રાર્થના કરે છે, એને લીવ દે કદાચ આપણે જીવનમાં ટકી રહ્યા છે. આજે ઈશ્વર મને ને તમને એની સાથે વાતચીત કરવા માટે આમંત્રણ આપે છે. ઘણા બધા લોકો અહીંયા આગળ છે અને પ્રાર્થના કરી અને તેમનો અજાયબ જેવો બચાવ થયો અને ઘણા બધા લોકો તેમની સાક્ષી સાંભળીને પ્રભુની પાસે. સાદરાક મેશાક અને અબેદનગોનો દેવ એ તો જીવતો ઈશ્વર છે, પ્રાર્થનાનો સાંભળનાર ઈશ્વર છે, વિશ્વાસુ ઈશ્વર છે,
અને આ ત્રણ વ્યક્તિને સાક્ષી થકી ઘણા બધા લોકો પ્રભુની ઓળખમાં આવ્યા, પ્રભુની પાસે આવ્યા. ભલાઓ મારાને તમારા જીવન થકી, મારાને તમારા પ્રાર્થના થકી ઘણા બધા આત્માઓ જીતાય, ઘણા બધા આત્માઓ પ્રભુની પાસે આવે. અને એ કાર્ય કરવા માટે ઈશ્વરે મને ને તમને ખ્રિસ્તી વ્યક્તિ તરીકે મારી ને તમારી નિમણ કરી છે. માટે આપણે પ્રાર્થના દ્વારા બીજાને નમૂનો પૂરો પાડવાની જરૂર છે. એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, વિશ્વાસુ વ્યક્તિ તરીકે મારે ને તમારે એક સારો નમૂનો પૂરો પાડવાની જરૂર છે. હિબ્રીનો પત્ર 11મા અધ્યાય 6 કલમમાં લખવામાં આવી છે કે પણ વિશ્વાસ વગર દેવને પસંદ કરવો એ બનતું નથી, કેમ કે દેવની પાસે જે કોઈ આવે એને ખનથી તેને શોધે છે, અને જેઓ ખનથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે. તો વિશ્વાસ કરવો જોઈએ, વિશ્વાસથી આપણે પ્રભુની પાસે આવે. ઘણા બધાની પ્રાર્થના સાંભળવામાં આવતી નથી, ઘણા બધા આગ્રહથી પ્રાર્થના કરતા નથી, વિશ્વાસથી પ્રાર્થના કરતા નથી, લોભને ખાતર પ્રાર્થના કરે છે, કંઈક સ્વાર્થને માટે પ્રાર્થના કરે છે, અને કદાચ હૃદયમાં કંઈક પાપ છે, ગુંડો કરવાનો ઈરાદો છે. બાઇબલ એમ કહે છે કે જો તમે ગુંડો કરવાનો ઈરાદો રાખો તો પ્રભુ તમારું સાંભળે છે. આપણે ખરા હૃદયથી નિખાલસપણે આપણે પ્રભુની પાસે માંગીએ, પ્રાર્થના કરીએ કે પ્રભુ મારીને તમારી પ્રાર્થનાઓ સાંભળે. બોલાવો, પ્રાર્થના એ પરિસ્થિતિ બદલી શકે છે, પ્રાર્થના એ નવું જીવન આપી શકે છે, પ્રાર્થના વિશ્વાસમાં મજબૂત કરી શકે છે, પ્રાર્થના તમારી નાની નાની માંગીઓ, તમારી નાની નાની ચિંતાઓ એ દૂર કરી શકે છે. અને એ ફક્ત ભરોને તમારો ઈશ્વર છે, અને આજે એ ઈશ્વરે મને તમને પસંદ કર્યા છે. તો વલાવો, આવો આપણે એ ઈશ્વરની પાસે આપણે જીવો, આપણે ઘૂંટણ સાથે વિનમીને પ્રાર્થના કરીએ. આ પ્રાર્થનાના પર્વ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ. ઘણા બધા લોકો દરેક મંદિરને માટે, કુટુંબને માટે, સમાજને માટે પ્રાર્થનાઓ કરી રહ્યા છે. આપ સર્વ પણ પ્રાર્થનાઓ કરીએ છીએ, અને મારી શુભેચ્છાને પ્રાર્થના છે કે પ્રભુ મારીને તમારી કરેલી પ્રાર્થના ચોક્કસ અને સાંભળીને પ્રભુ પ્રત્યુત્તર આપશે. મારીને તમારે એ પ્રભુ તરફ જવાની માટે આપણા હૃદયો પ્રભુની આગળ ખુલ્લા કરવાની જરૂર છે, પાપોની માફી મળવાની જરૂર છે. એમ કરવાને માટે પ્રભુ આપણ પ્રત્યેકને તેની કૃપા આપે. આમેન. આપણે પ્રાર્થના કરીશું વચનના પ્રકાશમાં. આપણે આપણને બંધ કરી અને પ્રાર્થના કરીએ. જીવંત અને કૃપાળ પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ તમે સમજણ માટે તક અમને આપી, વચન પોકરણ માટે પ્રભુ તક આપી, સાંભળનાર પાત્રને સમજણ માટે તક આપી, એના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, દિવસે દિવસે દરેક વ્યક્તિ તમારી સાથેની સંગત માને, પ્રાર્થનામાં તમારી સાથે વાતચીત કરે, અને માટે દરેક વ્યક્તિને તમારી સાથે વાત કરવા માટે તમારી કૃપા, તમારું સામર્થ્ય આપજો. જે વચન આજે સાંભળ્યું છે એનું પાલન કરવાના માટે, એ પ્રમાણે જીવન જીવવાના માટે પ્રભુ તમારી સહાયતા કરે. આમ સર્વ પ્રભુ તમારા પવિત્ર હાથોમાં સોંપાઈ જઈએ છીએ. ત્યાં ટૂંકી પ્રાર્થના તારના પ્રભુ શ્રી કૃષ્ણમાં કરીએ છીએ. અમે આકાશ મના મારા બાપ, તમારું નામ પવિત્ર મના, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા કરી થાય. દિવસની મારી રોટલી આજે મેં આવે, જેમ અમે મારાને માફ કર્યા છે એમ તમે અમારો માફ કરો, અને અમને પરીક્ષણમાં ન આવો, ગુંડાય તમારો છૂટો, કેમ કે રાજ્ય પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા દેવ આપની કૃપા, ઈશ્વર પિતા પુત્ર પવિત્ર આત્માની સંગત, અહીં આવેલા પ્રત્યેકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી બધો. આમેન. દેખેગા સારા જહાં, आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहां. नीले आसमां के पार जाएंगे, मेरा
मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा। उसका कोई भी वादा, उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। उसके आने का वादा भी पूरा होगा, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा। ये विश्वास है मेरा, तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। तेरे संग हम रहेंगे अपने यीशु के, देखेगा सारा जहां। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा।